गूंजे गगन में, महके पवन में, हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना विद्यालय हळवद धोरण 12 कॉमर्स વિષયનામાના મૂળ તત્વો આપણે વાર્ષિક ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર આપણા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોનું મૂડી ખાતા અને પાકા સર્વે અંગેના નમૂનાઓ શીખી ગયા. એવી જ રીતે ત્યારબાદ આપણે વાર્ષિક હિસાબોની અંદર આવતા હવાલાઓ એની અંદર 1-5 હવાલાઓની આપણે અસરો શીખ્યા હતા. હવે એના આધારે હવાલા નંબર 6, હવે છઠ્ઠો હવાલો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં અસર, મહત્વનો હવાલો ખાલખાદ. તો ખાલખાદ અંગેનો હવાલાની વાત કરી લઈએ. તો ખાલખાદ એ એક પ્રકારની નુકસાન છે. તો ખાલખાદને આપણે, ખાલખાદ એક પ્રકારનું શું છે? નુકસાન. તો દરેક પ્રકારના નુકસાનો કયા ખાતામાં આવે? નફા નુકસાન ખાતામાં. તો નફા નુકસાન ખાતાની પહેલી, દરેક હવાલાની કેટલી અસર આવે? બે. એમાં પહેલી અસર ખાલખાદની નુકસાન હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાચા સરવૈયાની ખાલખાદમાં ઉમેરો, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાચા સરવૈયાની આપેલી જે ખાલખાદ છે એમાં આ હવાલાની ખાલખાદને ઉમેરવાની. અને ખાલખાદ પડવાથી એટલે દેવાદારની રકમમાં શું થાય? ઘટાડો થાય. એટલે કે દેવાદાર એક પ્રકારનો ચાલુ મિલકત છે. તો આ દેવાદાર નામની ચાલુ મિલકતમાંથી ખાલખાદની રકમ, હવાલાની ખાલખાદની રકમ જેટલી રકમ ઓછી થાય, એટલે કે દેવાદારમાંથી બાદ થાય. તો દેવાદાર એક પ્રકારની ચાલુ મિલકત છે. તો આની બીજી અસર, ચાલુ મિલકત ક્યાં આવે? પાકા સરવૈયામાં. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી ખાલખાદની રકમ બાદ થાય. તો ખાલખાદની કેટલી અસર? બે. એટલે પહેલી અસર વેપાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાચા સરવૈયાની આપેલી ખાલખાદમાં ઉમેરવાના. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી આપેલી હવાલાની ખાલખાદની રકમ બાદ થાય. હવે હવાલા નંબર, એના પછીનો નંબર 7, ખાલખાદ અનામત. ખાલખાદ અનામત, એને અનામતને બીજું કહેવાય જોગવાય. તો ખાલખાદ અનામતનું બીજું નામ છે ડૂબત. નિધિ, ખાલખાદ અનામતને બીજું કહેવામાં આવે છે ડૂબત નિધિ. અને ત્રીજું કહેવામાં આવે છે શકમંદ લેણાની જોગવાઈ. તો આ ત્રણ નામો છે ખાલખાદ અનામતની જોગવાઈ, એટલે કે ખાલખાદ અનામત, એનું બીજું નામ છે ડૂબત નિધિ, ત્રીજું છે શકમંદ લેણાની જોગવાઈ. તો ખાલખાદ અનામતની જો જરૂરિયાત ક્યારે પડે? જ્યારે ભવિષ્યમાં ખાલખાદ પડવાની શક્યતા હોય, તો એને અનુસંધાનમાં ખાલખાદ અનામતની જોગવાઈ ઊભી કરવામાં આવે છે. તો ખાલખાદ અનામત એ પણ એક પ્રકારની ખાલખાદની જેમ જ બે અસરો દર્શાવવામાં આવે છે. એમાં પહેલી અસર ખાલખાદ અને ખાલખાદ અનામત બંનેની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો ખાલખાદ અનામતની પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાચા સરવૈયાની ખાલખાદ આપેલી હોય
તેમાં હવાલાની ખાલખાતની રકમ ખાલખાત અનામતની રકમ ઉમેરો એટલે કાચા સર્વેમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાચા સર્વેની ખાલખાતની રકમ આપેલી હોય તેમાં હવાલાની ખાલખાત અનામતની રકમ ઉમેરવાની અને ખાલખાત અનામત એ એક પ્રકારનું જોગવાઈ છે તો એ જે તે મિલકતમાંથી બાદ થાય તો ખાલખાત અનામત કોના ઉપર ગણવામાં આવે દેવાદારમાંથી તો દેવાદાર ક્યાં આવે પાકા સર્વેમાં તો ખાલખાત અનામતની જોગવાઈ કરવામાં આવે ત્યારે એની બીજી અસર ક્યાં આવે પાકા સર્વેમાં તો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ જો દેવાદારમાંથી ખાલખાત બાદ કર્યા પછી ખાલખાત અનામત ની અનામતની રકમ બાદ થાય એટલે કે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી સૌ પ્રથમ ખાલખાતની હવાલાની રકમ હતી એ બાદ થાય ત્યારબાદ જે રકમ વધે એના ઉપર ખાલખાત અનામતની રકમ બાદ કરવામાં આવે છે તો ખાલખાત અને ખાલખાત અનામત બંનેની બે અસરો ક્યાં આવે નફા નુકસાન ખાતામાં અને પાકા સર્વે બંને એક જ જગ્યાએ ખાલખાત અને ખાલખાત અનામત બંનેની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાચા સર્વેની ખાલખાત આપેલી હોય એમાં બંને રકમો ઉમેરવામાં આવે છે અને બીજી અસર બંનેની પાકા સર્વેમાં પહેલાં ખાલખાત બાદ થાય પાકા સર્વેમાં દેવાદારમાંથી પહેલાં ખાલખાત બાદ થાય ત્યારબાદ જે રકમ વધે એમાંથી ખાલખાત અનામત બાદ કરવામાં આવે છે હવે આને લગતો ત્રીજો હવાલો છે દેવાદાર પર વટાવ અનામત હવાલા નંબર 8 દેવાદાર પર વટાવ અનામત અનામત એટલે કે જોગવાઈ તો દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ પણ દેવાદાર પર કરવામાં આવે છે દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ એ વટાવ ભવિષ્યમાં આપવાનો હોય એના અનુસંધાનમાં કરવામાં આવે છે તો દેવાદાર પર વટાવ અનામત એક પ્રકારનું નુકસાન છે એક પ્રકારનો ખર્ચ છે તો એને ધ્યાનમાં લઈ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવાય છે જેમ આ નફાનો ખાલખાત અને ખાલખાત અનામત દર્શાવાય એમ દેવાદાર પર વટાવ અનામત પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે પણ તે એક વટાવની જોગવાઈ છે તો એ આપેલ વટાવમાં ઉમેરવામાં આવે છે તો આની પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવમાં ઉમેરાય એટલે કે દેવાદાર પર વટાવ અનામતની જે જોગવાઈ કરવામાં આવે તે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવમાં એટલે કે કાચા સર્વેમાં જે આપેલ વટાવ આપેલો હોય એમાં ઉમેરવામાં આવે છે અને આની બીજી અસર ખાલખાત અને ખાલખાત અનામતની જેમ જ દેવાદાર પર એની જોગવાઈ કરવામાં આવે છે એટલે દેવાદારમાંથી બાદ થાય પણ દેવા પાકા તો દેવાદાર ક્યાં આવે પાકા સર્વયામાં તો પાકા સર્વ કઈ બાજુ મિલકત લેણા બાજુ તો પાકા સર્વયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી ખાલખાત અને ખાલખાત અનામત
बाद कर्या पछी बाद थाय एटले के देवादार पर वटावाना मतनी बे असर एक नफा नुकसान खाता नी उधार बाजू काचा सर्वे नो जे आपेल वटाव होय ए लखी एमा आ उमेरवामां आवे छे अने बीजी असर पाका सर्वेमां मिलकत लेणा बाजू देवादारनी रकममांथी सौ प्रथम घलखात बाद थाय त्यारबाद घलखात अनामत बाद थाय त्यार पछी जे रकम वधे एना ऊपर घलखात अनामत गणी बाद करवामां आवे छे। तो आ देवादारने लगता त्रण हवाला एक घलखात घलखात अनामत अने देवादार पर वटावा अनामत आ सिवाय हजी एना पछीना बीजा हवालो छे मिलकत परनो घसारो। तो हवाला नंबर 9 એને આ વિશે આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો ઘસારો એ એક પ્રકારનું નુકસાન છે મિલકત સામે કરવામાં આવતું। મિલકતને જેમ જેમ ઘસાતી જાય એમ એમ એને માંડી વાળવી પડે એટલે મિલકતનો ઘસારો એ એક પ્રકારનો ખર્ચ છે એક પ્રકારનું નુકસાન છે। તો ઘસારાની રકમ એ નફા નુકસાન ખાતામાં દર્શાવાય કેમકે નુકસાનો બધા ક્યાં લખાય નફા નુકસાન ખાતામાં। તો મિલકત પરના ઘસારા વિશે આપણે અભ્યાસ કરી લઈએ પહેલાં ચલો હવાલા નંબર 9 મિલકત પરનો ઘસારો એટલે કે ઘસારો ઘસારો એ એક પ્રકારનો મિલકત ઉપર ગણવામાં આવતી રકમ છે। મિલકત જેમ જેમ ઘસાતી જાય એમ એમ માંડી વાળવામાં આવે છે। તો ઘસારો એ એક પ્રકારનું ખર્ચ છે એક પ્રકારનું નુકસાન છે। તો નુકસાન ક્યાં આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। તો પહેલી અસર આની ક્યાં આપશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। તો પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે એટલે કે મિલકતનો ઘસારો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવાય અને આની બીજી અસર મિલકત જેમ જેમ ઘસાતી જાય એમ મિલકતમાંથી બાદ થાય એટલે કે મિલકત પરના ઘસારાની બીજી અસર ક્યાં આવે પાકા સર્વયામાં। તો કે પાકા સર્વયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ થાય તો ઘસારાની રકમ એ મિલકતમાંથી શું થાય બાદ થાય। તો ઘસારાની કેટલી અસરો બે વારંવાર આ હવાલો હોય છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો એ નુકસાન છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવાય અને બીજી અસર પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ થાય। હવે એના પછીનો હવાલો આપણે શીખીશું મૂડી પર વ્યાજ હવાલા નંબર 10 મૂડી પર વ્યાજ। હવે મૂડી પર વ્યાજ એટલે કે ભાગીદારે ધંધામાં કરેલું રોકાણ તો ભાગીદારે ધંધામાં રોકાણ કર્યું હોય તો ભાગીદારને મૂડી પર શું આપવું પડે વ્યાજ એને કહેવાય મૂડી પર વ્યાજ। તો આ કોને લગતી વિગત છે ભાગીદારને લગતી વિગત છે। તો આની બે અસર ક્યાં આપવામાં આવે એક તો મૂડી પર વ્યાજ એ નફા નુકસાન ભાગીદારને લગતા બે ખાતા છે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતા। તો મૂડી પર વ્યાજની બે અસર ક્યાં આવે તો પહેલી અસર આવે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવાય એટલે કે મૂડી પર વ્યાજ એ ધંધાનો એક પ્રકારનો ખર્ચ છે। તો આ ખર્ચને ભાગીદારને લગતો ખર્ચ છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં। પણ જો નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવામાં આવ્યું ન હોય તો આ નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો એક
ભાગ છે તો આ જો નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવામાં ન આવ્યું હોય તો મૂડી પર વ્યાજની એક અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે જેમ કે આપણે 11માના વાર્ષિક હિસાબમાં દર્શાવતા હતા એમ જ તો નફા નુકસાન ફાળવણી મૂડી પર વ્યાજ એ ભાગીદારને લગતી વિગત હોવાથી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે અને આની બીજી અસર મૂડી પર વ્યાજ એ ભાગીદારને લગતી વિગત હોવાથી એની બીજી અસર ક્યાં આવે પાકા સરવૈયામાં અથવા મૂડી ખાતામાં તો આની બીજી અસર મૂડી ખાતા કે ચાલુ ખાતાની જમા બાજુ દર્શાવાય મૂડી ખાતા કે ચાલુ ખાતાની જમા બાજુ દર્શાવાય એટલે મૂડી પર વ્યાજની બીજી અસર ક્યાં પણ મૂડી ખાતામાં મૂડી ખાતા હોય તો મૂડી ખાતામાં ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતામાં મૂડીની કે ચાલુ ખાતાની જમા બાકી આપેલી હોય એની નીચે દર્શાવવામાં આવે અથવા જો આ ખાતા બનાવવામાં મૂડી ખાતા કે ચાલુ ખાતા બનાવેલા ન હોય તો એની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરું તો મૂડી પર વ્યાજની બીજી અસર ક્યાં પણ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીની જે રકમ આપેલી હોય એમાં ઉમેરવામાં આવે છે આ સિવાય હવે વધુના અહેવાલાઓની અભ્યાસ આપણે અગાઉના લેક્ચરમાં કરીશું જય હિન્દ